નમસ્કાર મિત્રો, હું હિતેશ રાવલ, લાઈવ ગાંધીનગરમાં આપનું સ્વાગત છે. આજે આપને ગાંધીનગરની સેવાકીય સંસ્થા જુનિયર સિટીઝન કાઉન્સિલનો પરિચય કરાવવા જઈ રહ્યો છું. આજે 19/5/2019 એટલે કે 19 વર્ષ પૂર્વે જુનિયર સિટીઝન કાઉન્સિલનો ઉદય થયેલો, આજે 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ગાંધીનગરના વતની સેવા ભેગધારી માનીય શ્રી ખારોડ સાહેબની પ્રેરણાથી એક સેવાકીય હેતુને વરેલી સંસ્થાનો ઉદય થયો. સ્વામી વિવેકાનંદના આદર્શો અને વિચારોને વાચા આપવા અને જનસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવાના ઈરાદે સર્વધર્મ સંભાવ સાથેના ઉદ્દેશોથી દાન દ્વારા આવક પ્રાપ્ત કરીને સંસ્થાનો પાયો નાખવામાં આવ્યો. જુનિયર સિટીઝન કાઉન્સિલની સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી ધોરકિયા સાહેબે પાર્કિંગમાં ઓફિસની ફાળવણી કરેલી. ત્યારથી સતત 24 કલાક અને 7 દિવસ સેવાકીય પ્રવૃત્તિ વિવિધ સ્વરૂપોમાં અવિરતપણે ચાલુ છે. દાતાઓના દાનના પ્રવાહથી આજે જુનિયર સિટીઝન કાઉન્સિલ એક વટવૃક્ષ થઈને ગરીબોને છાંયો આપવામાં મદદ કરી રહ્યું છે. નમસ્કાર. ગાંધીનગરના નિવૃત્ત મુખ્ય ઇજનેર અને નિષ્ઠાવાન મુખ્યસેવક શ્રી જીએન ખારોડ, જયંત પરીખ, રવિન્દ્રભાઈ દવે, ઘનશ્યામભાઈ વ્યાસ વગેરે વડીલો અને અમે કેટલાક યુવાનો સાથે મળીને સિવિલ હોસ્પિટલમાં ખાટલે ખાટલે ફરી જરૂરિયાતમંદ દર્દીઓને દવા આપવાનું કામ કરતા હતા. ત્યારે ખારોડ સાહેબને વિચાર આવ્યો કે હવે પછીની એક નવી પેઢી તૈયાર કરવી જોઈએ અને એને જુનિયર સિટીઝન કાઉન્સિલની સ્થાપના કરવી જોઈએ. તેમના માર્ગદર્શનથી સને 2000માં રક્તદાન, દેહદાન, બિનવાસી ઉલ્લાસનો વિધિવત અગ્નિસંસ્કાર અને ચક્ષુદાનની પ્રવૃત્તિ સાથેનું જુનિયર સિટીઝન કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી, જેના સૌ પ્રથમ પ્રમુખ કમલભાઈ ચૌધરી હતા, જેઓ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં અર્બુદા મેડિકલ સ્ટોર ધરાવતા હતા અને દર્દીઓને દવા આપવામાં 10% કમિશન આપી અને આ રીતે મદદ કરતા હતા. તેમના સમયમાં ભૂકંપ આવ્યો અને પુષ્કળ દર્દીઓ બહારથી હોસ્પિટલમાં દાખલ થવા લાગ્યા. તેમને જમાડવાનું કામ સ્વજનગ્રહ મારફતે પુષ્કળ કરવામાં આવ્યું. તે વખતે કચ્છમાં 26મી રાતથી જ 37 ગાડીઓ અલગ અલગ વસ્તુઓની પહોંચાડવામાં આવી. આ કામમાં ઉલ્લાસ વોરા, બિનેશભાઈ વસાવડા, કેતનભાઈ ડોળુ, શાસ્ત્રીભાઈ, દશરથસિંહ દશરથભાઈ ચૌધરી, દિલીપસિંહ રાજપૂત વગેરેનો પણ સિંહ ફાળો રહ્યો હતો. હાલ આ સંસ્થા ખૂબ જ મોટા પાયા ઉપર કામ કરે છે અને નીતિનભાઈ વસાવડા અને તેના શાળા ભુજભાઈનાની માદબર દાનની રકમથી એક એમ્બ્યુલન્સ વાન ખરીદવામાં આવી અને તેના દ્વારા દર્દીઓને પહોંચાડવાનું અને મુક્તિધામ સુધી વાહન લઈ જવાનું કામ કરવામાં આવે છે. અત્યારે આપણે બેઠા છીએ ગાંધીનગરની ખ્યાતનામ અને લોકોની સેવા માટે સતત પ્રયત્નશીલ સંસ્થા એવી જુનિયર સિટીઝન કાઉન્સિલની અંદર. આપણે આ અંગે વિશેષ વાત કરીશું દિનેશભાઈ વસાવડા સાથે. તો દિનેશભાઈ, આ કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ અને આમાં શું શું આપણે કાર્યો કરીએ છીએ? આ સાથે આ સંસ્થાની સ્થાપના 19/5/2000 રોજ થઈ છે. અને જ્યારે જ્યારે આ કુદરતી આપત્તિ હોય, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની બ્લડની જરૂર હોય, કોઈ પણ પ્રકારની આર્થિક કેન્સર
કિડની બાયપાસ જેવામાં આર્થિક સહાયની જરૂર હોય એ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આર્થિક સહાય કેવી રીતે કરીએ છીએ આપણે? એટલે આર્થિક સહાયની અંદર કોઈ પણ યુએન મહેતામાં કિડનીમાં કેન્સરમાં દાખલ થયું હોય જે તે સમયે એટલી વ્યવસ્થા હતી નહીં, એટલે અમે પબ્લિક ફાળાથી જે કંઈ બી અમારાથી વ્યવસ્થા થતી હતી એ અમે અહીંયાથી કરી અને યુએન મહેતા કિડની જેવા હોસ્પિટલમાં બાય ચેક અમે પેમેન્ટ મોકલતા હતા. ક્યાં સુધીની રકમ આપણે આપીએ છીએ? આપણે મેક્સિમમ 10,000 રૂપિયા સુધીની રકમ આપીએ છીએ. અચ્છા, પણ બાયપાસને આવવામાં તો ખર્ચાની રકમ ખૂબ મોટી હોય. નહીં, આપણાથી જેટલી આપણી મર્યાદા 10,000 સુધીની જ હતી અને એથી વિશેષ પણ જ્યારે એવું લાગે કે હવે કોઈ જગ્યા છે જ નહીં ત્યારે આપણે પેપરની અંદર પણ એડવર્ટાઇઝમેન્ટ આપી અને લોકફાળો ભેગો કરીને આપણે લોકોને વિશેષ મદદ કરી પ્રયત્ન કર્યો છે. આમાં જરૂરિયાતમંદ છે કે નહીં એ કેવી રીતે નક્કી કરો? આમાં યુએન મહેતામાંથી, કેન્સરમાંથી, કિડનીમાંથી અમારી ઉપર જ્યારે જ્યારે ભલામણ આવતી હોય છે ત્યારે અમારો એક માણસ ત્યાં રૂબરૂ જઈને ઇન્ડાયરેક્ટલી ચેક કરતો હોય છે કે ભાઈ હકીકતમાં માણસની પરિસ્થિતિ છે કે કેમ, અને એ ચેક કર્યા બાદ એના કેસ પેપર્સ, એના ઇન્ડોર જે કેસ હોય એ, એની એસ્ટિમેટની કોપી, આ બધી અમે કલેક્ટ કરી અને ત્યારબાદ અમે અહીંયા નિર્ણય લેતા હોઈએ છીએ. આર્થિક સહાય સિવાય પણ આ બીજી કઈ રીતે સહાય? એમ માનો કે કોઈ પણ વ્યક્તિ ભણવામાં હોશિયાર છે, મા બાપની પરિસ્થિતિ ખરાબ છે તો અહીંયાથી ફી પણ આપવામાં આવે છે. અત્યાર સુધી ટીબી હોસ્પિટલમાંથી બી અમારી ઉપર ઘણીવાર રેફરન્સ આવતા હોય, કારણ કે ઘરનો મોભી જ્યારે ટીબીમાં પડ્યો હોય ત્યારે એને અનાજ કરિયાણાથી માંડીને તમામ પ્રકારની તકલીફ હોય છે, તો અમે અનાજ કરિયાણાની કીટ પણ પ્રોવાઈડ કરીએ છીએ. તેમ છતાં કોઈ દીકરી ગરીબ હોય અને એને એનું મેરેજ આવ્યું હોય તો પાનેતરથી અને 5-5.5ની વ્યવસ્થા પણ જુનિયર સિટીઝન કાઉન્સિલ તરફથી જ કરવામાં આવે છે. એટલે માત્ર દર્દી જ નહીં પરંતુ શિક્ષણ અને લગ્ન પણ આ સંસ્થા મદદરૂપ થાય છે. આ સંસ્થામાં અત્યારે તમારું સ્વભંડોળ આપણે કેવી રીતે ભેગું કરો છો? અમે આ સંસ્થાનું સ્વભંડોળ માત્ર પબ્લિક ડોનેશનથી જ કરીએ છીએ અને ભૂતકાળની અંદર ડાયરેક્ટર ઓફ પેન્શન એન્ડ ટ્રેઝરીના કર્મચારીઓ, આરએનબીના કર્મચારીઓ બધા અમને 10-10 રૂપિયા આપી અને 20 જણનું ગ્રુપ હોય તો અમને 200 રૂપિયા પહોંચાડે એવી રીતે અમે આ સંસ્થા ઊભી કરેલી છે. ઇવન ધો અમે 21 માર્કેટમાં રિસર્ચ જોડી લઈને ફરેલા છીએ કે અને લોકોએ અમને 10-10 રૂપિયા આપીને અમને સહયોગ આપ્યો છે. આજે લોકોના આશીર્વાદ અને જાહેર જનતાના ઓલાથી નામી અનામી દાતાશ્રીઓથી ચાલતી આ સંસ્થા અત્યારે એક વટવૃક્ષ બનીને ઊભી થઈ ગઈ છે. આમાં સરકારશ્રી તરફથી કોઈ સહાય કે ગ્રાન્ટ મળતી હોય? ના, અમે સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે સહાય લેતા નથી. આપણે જે બેઠા છીએ મકાન કદાચ મારા ખ્યાલ પ્રમાણે સરકારી છે. હા, એટલે મકાન ખાલી સરકારે, અમે જે ભૂતકાળની અંદર પહેલાં અમને ગેરેજમાં અમે બેસતા હતા, ત્યારબાદ ત્યાં ઔષધિ કેન્દ્ર પ્રધાનમંત્રીશ્રીનું ચાલુ થવાનું હોવાથી અમને માન્ય સરકારશ્રીની મહેરબાનીથી અમને અહીંયા મકાન ફાળવ્યું છે. એનું ટોકન રેન્ટ અમે અમને હજી નક્કી નથી થયું પણ જ્યારે થશે ત્યારે અમે ટોકન રેન્ટ ભરવા માટે તૈયાર છીએ એવું અમે લેખિત ફ્રી આપેલું છે. એ સિવાય આપ કંઈ વિશેષ પ્રવૃત્તિ હોય અથવા તો આપની સંસ્થા વિશે સવિશેષ આપ કંઈ વાત કહેવા માંગતા હોય, દર્શક મિત્રોને કોઈ સવિશેષ આપના તરફથી સંદેશો આપવો હોય? આપણે દર્શક મિત્રોને એટલું જ કહેવાનો એક સંદેશો છે અમારો કે આપનો જન્મદિવસ, આપની મેરેજ એનિવર્સરી અથવા વડીલોની કોઈની પુણ્યતિથિ હોય ત્યારે આપની રીતે જન્મદિવસની ઉજવો, એની જોડે અમને વાંધો નથી, પણ એમાંથી 5% કે 10% જેટલો ફાળો ગરીબ દર્દી માટે જાતે આવીને જાતે દવા આપીને પણ ઓલી કરી શકો છો. બસ એટલી જ અમારી વિનંતી છે. પોતાના આનંદને વિશાળ પાયા ઉપર રાખવા માટે અને જાતે જ આવશો તો વધારે આનંદ આવશે. પૈસા આપીને દૂર રહેશો એના કરતાં તમે જાતે જ જ્યારે આવીને આપશો તો વધારે મારી દ્રષ્ટિએ અનુકૂળ રહેશે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મિત્રો, હું તુષાર, લાઈવ ગાંધીનગર વતી. ગાંધીનગર જુનિયર સિટીઝન કાઉન્સિલને 20મા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે તેની સાથે ફરજના ભાગરૂપે સંકળાયેલા, સેવાર્થે સંકળાયેલા, સ્વેચ્છાએ સંકળાયેલા દરેક નામી અનામી વ્યક્તિઓનો અંતઃકરણપૂર્વક આભાર સહ અભિનંદન પાઠવું છું.